नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जायेल लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड ना ऑनलाइन शिक्षण कार्य में हूँ वाणन बरदेजा आप सभी नु हार्दिक स्वागत करूच। आपने धोरण 9 में चैप्टर नंबर 1 में स्वाध्याय 1.3 जेमा दाखलो पहलो बीजो त्रीजो अने चौथा आपने अगाउ चर्चा करी। हवे आपने जे पांचमो दाखलो छे एनी चर्चा करिए। तो जो मित्रों आए पांचमा दाखलानी अंदर शू छे, 1/70 नी दशांश अभि व्यक्ति मां पुनरावर्तित अंकोनी संख्या वधुमां वधु केटली हशे तमारो जवाब भागाकार करीने चकासो। अहींया जो 1/70 करिए तो पुनरावर्तित अंकोनी संख्या केटली आवे छे ए जोवानी छे, बराबर। अने केटला अंको पुनरावर्तित पामे छे तो आपणे सीधे सीधे आपणने खबर ना पड़े तो आपणे एनी भागाकार करीने समझूती मेळवी पड़े। तो चालो विद्यार्थी मित्रों हवे दाखलानी शुरुआत करिए। तो जो मित्रों अहीं 1/70 करिए, अहीं 1 ए 70 करता नाना छे तो शुं करिए उपरथी 0 उतारिए तो ऊपर 0 अने पॉइंट मूक्यो, बराबर। अहीं 10 मळ्या पण 10 ने पण आपणे 17 वडे भागी शकता नथी तो शुं करिए बीजो 0 उतारिए। तो अहीं बीजो 0 उतारिए छीए तो जो पॉइंट पछी तैयारीमां तमे 0 उतारो छो तो अहीं पॉइंट पछी तमारे 0 मूकवो पड़े, बराबर। तो अहीं 17 વંચા 85, 100 માંથી 85 બાદ કરીએ કેટલા વધે 15, ઉપરથી 0 ઉતારીએ પોઈન્ટ પછી તમે 1 0 ઉતારો છો તો તમારે 0 લખવાની જરૂર નથી, પણ પોઈન્ટ પછી જો તમે તૈયારી બીજો 0 ઉતારો છો તો ઉપર 0 લખવા પડે, બરાબર। તો અહીં 17 5 85 15 ઉપરથી 0 ઉતારીએ 17 8 136, બરાબર। 150 માંથી 136 બાદ કરીએ તો કેટલા વધે 14, ઉપરથી 0 ઉતારીએ પછી 17 8 136, 140 માંથી 136 બાદ કરીએ કેટલા વધે 4 વધે, ઉપરથી 0 ઉતારીએ 17 2 34, તો 40 માંથી 34 બાદ કરીએ કેટલા વધે 6 વધે, ઉપરથી 0 ઉતારીએ પછી 17 તારીખ 51, બરાબર। તો અહીં 60 માંથી 51 બાદ કરીએ કેટલા વધે 9, ઉપરથી 0 ઉતારીએ 17 5 85, તો 90 માંથી 85 બાદ કરીએ કેટલા વધે 5 વધે, ઉપરથી 0 ઉતારીએ 17 2 34, તો 50 માંથી 34 બાદ કરીએ કેટલા વધે 16, ઉપરથી 0 ઉતારીએ પછી 17 9 153, બરાબર। 160 માંથી 153 બાદ કરીએ કેટલા વધે 7, ઉપરથી 0 ઉતારીએ પછી 17 4 68, બરાબર। 70 માંથી 68 બાદ કરીએ કેટલા વધે 2, ઉપરથી 0 ઉતારીએ 17 1 70, તો 20 માંથી 17 બાદ કરીએ કેટલા વધે 3, પછી 0 ઉતારીએ પછી 17 1 17, 30 માંથી 17 બાદ કરીએ કેટલા વધે છે 13, પછી 0 ઉતારીએ તેને 17 વડે ભાગી શકાતા નથી, પછી 17 7 119, 130 માંથી 119 બાદ કરીએ કેટલા વધે 11, પછી 0 ઉતારીએ હવે 17 6 કેટલા થાય 102, 110 માંથી 102 બાદ કરીએ કેટલા વધે 8, પછી 0 ઉતારીએ પછી 17 4 68, 17 5 85, તો 17 5 85 80 કરતા વધી જાય તો આપણે 17 4 68 લઈએ તો 80 માંથી 68 બાદ કરીએ કેટલા વધે 12 વધે, ઉપરથી 0 ઉતારીએ પછી 17 7 119, 120 માંથી 119 બાદ કરીએ કેટલા વધે 1, હવે જુઓ અહીં પણ 1 હતા તો અહીં શેષનું પુનરાવર્તન વારંવાર થાય છે તો 1/70 કરીએ તો પ્રશ્નની અંદર આપણને શું કીધું હતું, 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે આ પ્રશ્ન હતો। હવે તમે ભાગાકાર કરીને ચકાસી શકો કે અહીં પુનરાવર્તિત
કયા અંક પછી પુનરાવર્તિત અંક થાય છે? તો સાત પછી અંકોનું પુનરાવર્તન થાય છે. તો અહીં ગણી લઈએ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ. તો પોઈન્ટ પછીના સોળ અંકો પછી અંક પુનરાવર્તિત થાય છે, બરાબર. પછી તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. જે આપણે અહીં ભાગાકાર કરીને જવાબની ચકાસણી કરી, જે આપણને પરિણામ મળ્યું એક ભાગ્યા સત્તર, એક ભાગ્યા સત્તર બરાબર કેટલા? 0.058832329417164 7, એના પર 12. એટલે કે આ જ અંકોનું પુનરાવર્તન વારંવાર થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા છ ની સમજૂતી મેળવીએ. મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.3 ના પ્રશ્ન નંબર 6 ની ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 6, જેમાં P અને Q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય, એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ, એટલે કે જે આપેલી સંખ્યા છે એની દશાંશ અભિવ્યક્તિ સાત હોય, એવા P છેદમાં Q, એટલે કે P અપોન Q, Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સ્વરૂપના સંમેત સંખ્યાના કેટલાક ઉદાહરણ લો. જો P અને Q અને Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, શું તમે અનુમાન લગાવી શકો છો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયેલા કે જો છેદમાં અવિભાજ્ય અવયવ 2 અને 5 આપેલા હોય તો આપેલી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ 7 મળે છે. પણ 2 અને 5 સિવાયનો જો કોઈ અવિભાજ્ય અવયવ આપેલો હોય તો એની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત મળે છે. તો જો મિત્રો, આપણે P અને Q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય, એટલે કે સામાન્ય અવયવ એક સિવાયનો ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ, જે આપેલી સંખ્યા છે એની દશાંશ અભિવ્યક્તિ 7 હોય, તેવા P છેદમાં Q માટે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે છેદમાં આપેલી સંખ્યા, એટલે કે જે Q ના સ્થાને તમે 0 ન લઈ શકો, સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણો જોઈએ. તો જુઓ મિત્રો, અહીં 7 ના છેદમાં 2 આપેલા છે, બરાબર, એટલે કે 7 ભાગ્યા 2. અહીંયા આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો અહીંયા 1 ગુણ્યા 2 થાય, અહીંયા 1 ગુણ્યા 7 થાય, બરાબર. અહીં જુઓ, અહીં જે આપેલી સંખ્યા છે એને દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે 2 ગુણ્યા 5, 2 ને 5 વડે ગુણ્યા. આમ કોઈ એમ કે અહીં 5 વડે ગુણવાના, એ ખબર કઈ રીતે પડે? અહીંયા જુઓ મિત્રો, 2 ની 1 ઘાત છે, તો અહીંયા પણ 5 ની 1 ઘાત વડે ગુણીએ, તો અહીંયા ઘાત 2 ની અને 5 ની સમાન કરવાની છે, બરાબર. તો અહીં 2 ગુણ્યા 5 કરીએ કેટલા થાય? 10. અહીંયા જેટલા વડે છેદને ગુણ્યા એટલા વડે અંશને ગુણવાના, તો 7 ગુણ્યા 5 કેટલા થાય? 35 થાય. 35 ભાગ્યા 10 કરીએ, જવાબ કેટલો આવે? 3.5, બરાબર. હવે બીજું ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણમાં જો 1 ના છેદમાં 5 આપેલા છે, અહીં જો છેદમાં 5 આપેલા છે તો દશાંશ અભિવ્યક્તિ કેવી થવાની? 7 જ થવાની. તો અહીંયા ઉપર 1 આપેલો છે, બરાબર. જો 1 છેદમાં અહીંયા 5 છે, એટલે કે 5 ગુણ્યા 2. હવે જો મિત્રો, અહીં 5 ને કેટલા વડે ગુણ્યા? 2 વડે. તો 1 ને પણ કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણીએ. તો અહીં જો 5 ની ઘાત અને 2 ની ઘાત છેદમાં સમાન થાય છે, તો અહીંયા જેટલા વડે છેદને ગુણવા એટલા વડે અંશને ગુણવાના. 1 ગુણ્યા 2 કરીએ કેટલા થાય? 2 થાય. 5 ગુણ્યા 2 કરીએ કેટલા થાય? 10 થાય. 2 ભાગ્યા 10 બરાબર જવાબ કેટલો થાય? 0.2. હવે જો મિત્રો, આગળનું ત્રીજું ઉદાહરણ જોઈએ. તો ત્રીજા ઉદાહરણની અંદર 3 ના છેદમાં 8 આપેલા છે, અહીં જો અવિભાજ્ય અવયવ પાડીએ તો 3 ના કેટલા થાય? 1 ગુણ્યા 3 અને 8 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 2 ની 3 ઘાત. અહીં જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ની 3 ઘાત થાય છે.
તો અહીંયા બે ની અને પાંચ ની ઘાત સમાન કરવાની છે. તો અહીંયા કેટલા બે ની ત્રણ ઘાત ને કેટલા વડે ગુણીએ? પાંચ ની ત્રણ ઘાત વડે ગુણીએ. તો એ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ, જેટલા વડે છેદ ને ગુણ્યા એટલા વડે અંશ ને ગુણવાના. તો અંશમાં પણ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ. અહીં જુઓ, ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કરીએ, જવાબ કેટલો મળે છે? ત્રણસો ના પંચોતેર. અહીં બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કરીએ તો જવાબ કેટલો મળે છે? એક હજાર ત્રણસો પંચોતેર ભાગ્યા હજાર બરાબર ઝીરો પોઈન્ટ ત્રણસો પંચોતેર. જુઓ મિત્રો, હવે ચોથું ઉદાહરણ જોઈએ. ચોથા ઉદાહરણમાં શું છે? સાત છેદમાં એકસો પચીસ, એટલે સાત ભાગ્યા એકસો પચીસ. અહીં સાત ના અવિભાજ્ય અવયવ પાડીએ તો એક ગુણ્યા સાત થાય. એકસો પચીસ ના અવિભાજ્ય અવયવ પાડીએ તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ થાય. અહીં છેદમાં પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ત્રણ વખત આપેલા છે, તો આપણે એને કેટલા વડે ગુણીએ? તો બે ની ત્રણ ઘાત વડે ગુણીએ, અથવા બે ગુણ્યા બે ગુણ્યા બે એમ ત્રણ વખત ગુણીએ. તો જેટલા વડે છેદ ને ગુણીએ એટલા વડે અંશ ને ગુણવા પડે. તો અહીં બે ગુણ્યા બે ગુણ્યા બે વડે ગુણીએ, એ પ્રમાણે અંશ ને બે ગુણ્યા બે ગુણ્યા બે વડે ગુણીએ. તો અહીંયા સાત ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે જવાબ કેટલો થાય? છપ્પન. અહીં પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે જવાબ કેટલો થાય? હજાર. તો અહીં ત્રણ છપ્પન ના છેદમાં હજાર, તો છપ્પન ભાગ્યા હજાર કરીએ જવાબ કેટલો આવે? ઝીરો પોઈન્ટ ઝીરો છપ્પન બરાબર. જો મિત્રો, તમને જો તમારે જો આ ગુણાકાર ના કરવો હોય, આ ગુણાકાર આટલા વડે ગુણવાના, જેટલા વડે એટલા વડે છેદ ને ગુણવાના, એવું ના કરવું હોય અને તમે સીધો ભાગાકાર કરીને પણ આ જવાબ મેળવી શકો છો બરાબર. પણ અહીંયા ધોરણ દસ ની અંદર તમારે સીધે સીધું જો જણાવવું હોય કે દશાંશ અભિવ્યક્તિ શાન છે કે અનંત આવૃત, તમારે ભાગાકારની લાંબી પ્રક્રિયા ના કરવી હોય તો તમે આ પ્રમાણે દર્શાવી શકો. જો કોઈ ભાગાકાર કરીને દર્શાવે તો પણ ચાલે બરાબર. તો અહીં જોવા મિત્રો, અનુમાન આ પરથી આપણને શું લાગે છે? તો અહીં જોવા, પહેલું ઉદાહરણ જોયું, એમાં છેદમાં અવિભાજ્ય અવયવ કયો હતો? બે હતો. બીજાની અંદર પાંચ હતો. ત્રીજામાં બે ની ત્રણ ઘાત હતી, તો આપણે છેદને પાંચ ની ત્રણ ઘાત વડે ગુણ્યા. તો અંશને પાંચ ની ત્રણ વડે પાંચ ની ત્રણ ઘાત વડે ગુણ્યા, જેથી દશાંશ અભિવ્યક્તિ આપણને સરળતાથી મેળવી શક્યા. એ જ પ્રમાણે ચોથું ઉદાહરણ, સાત ભાગ્યા એકસો પચીસ, છેદમાં અવિભાજ્ય હોય પાંચ હતો, એટલે કે પાંચ ની ત્રણ ઘાત હતી. તો આપણે છેદ ને કેટલા વડે ગુણ્યા? બે ની ત્રણ ઘાત વડે ગુણ્યા, તો એટલા જ વડે અંશને બે ની ત્રણ ઘાત વડે ગુણવાના, જેથી આપણને ભાગાકાર કરવો ના પડે અને સરળતાથી એની દશાંશ અભિવ્યક્તિ મેળવી શકાય. તો જુઓ, આ અનુમાન પરથી તમને કેવું લાગે છે કે જો છેદમાં અવિભાજ્ય અવયવ બે અને પાંચ આપેલો હોય તો એ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી મળે છે? સાત મળે છે, જેમાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો બરાબર. એટલે કે ક્યુ ના સ્થાને કોઈ સંખ્યા ઝીરો ના હોય તો જ આ શક્ય બને છે. જો ઝીરો હોય તો એ અવ્યાખ્યાયિત થઈ જાય છે, એને સમય સંખ્યા ન કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સાતમા દાખલાની ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ ના પ્રશ્ન નંબર સાત ની ચર્ચા કરીએ. તો જુઓ મિત્રો, પ્રશ્ન નંબર સાત શું કહેવા માંગે છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ અસમ્ય સંખ્યાઓના ઉદાહરણ આપો બરાબર. એટલે કે એવી ત્રણ અસમ્ય સંખ્યાઓ લખો. હવે જુઓ મિત્રો, તમને કોઈ પણ ત્રણ અસમ્ય સંખ્યાઓ લખવાની કીધી હોય એટલે તમે પોતાની ઈચ્છા મુજબની કોઈ પણ ત્રણ અસમ્ય સંખ્યાઓ લખી શકો. ફક્ત ધ્યાન એટલું રાખવાનું કે અહીં કોઈ અંકનું પુનરાવર્તન થવું જોઈએ નહીં બરાબર. તો હવે જો આપણે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ નીચે મુજબ છે. હવે ત્રણ સંખ્યાઓ લઈએ, તો એમાં જુઓ, પોતાની ઈચ્છા મુજબ લઈ શકાય. કોઈ પણ કઈ હોય એ વખતે પોતાની ઈચ્છા પ્રમાણે તમે કોઈ પણ ત્રણ લખી શકો બરાબર. તો અહીં જુઓ, ઝીરો પોઈન્ટ ઝીરો એક, ડબલ ઝીરો એક, ત્રિપલ ઝીરો એક. અહીં જોજો મિત્રો, અહીંયા ઝીરો એક પછી ઝીરો એક આવતો નથી, ડબલ ઝીરો એક આવે પછી ત્રિપલ ઝીરો એક આવે બરાબર. હવે બીજું ઉદાહરણ જોઈએ. તો જુઓ બીજા ઉદાહરણની અંદર ઝીરો પોઈન્ટ
2000 2000 2000 એમ તમે કોઈ પણ લખી શકો. હવે જુઓ ત્રીજું ઉદાહરણ જોઈએ તો 0.03 003 0003 એમ કોઈ પણ લખી શકાય. હવે જુઓ મિત્રો અસમ્ય સંખ્યાઓ વિશે આપણે અગાઉ શીખી ગયા છીએ બરાબર. તો તમે પોતાની ઈચ્છા મુજબની કોઈ પણ 3 માંગી હોય તો 3, 6 માંગી હોય તો 6, જો એનાથી વધારે માંગી હોય તો પણ તમે લખી શકો. હવે જુઓ મિત્રો આપણે પ્રશ્ન નંબર 8 ની ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 8 શું કહેવા માંગે છે કે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવે 3 ભિન્ન અસમય સંખ્યાઓ લખો. હવે જુઓ મિત્રો 3 ભિન્ન અસમય સંખ્યાઓ લખવાની છે તો 5/7 કરીએ તો જવાબ કેટલો મળે છે 0.7485 પર 12, એટલે કે 7485 નું વારંવાર પુનરાવર્તન થાય છે. હવે જુઓ 9/11 કરીએ જવાબ કેટલો મળે છે 0.8181. હવે જુઓ ખાસ ધ્યાન રાખવાનું છે અહીં 0.71 આવે છે બરાબર. 71 પછી તૈયારીમાં મોટી સંખ્યા કઈ આવે 72 આવે બરાબર. તો તમે 0.72 જુઓ 0.72 0 72 00 72 000 એના પછી 0.73 0 73 00 73 000. હવે એના પછી 0.74 0 74 00 74 000 પછી 75 એટલે કે 0.75 0 75 00 75 000 એના પછી 76 0.76 0 76 00 76 000 એમ તમે 0.79 0 79 00 79 000 લખી શકો. એનાથી વધારે જોતી હોય તો તમે અહીંયા જુઓ અહીં 714 છે, 714 પછી તૈયારીમાં મોટી કઈ આવે 715. તો 0.715 0 715 00 એ પ્રમાણે પણ તમે લખી શકો. તો કેટલી સરળતાથી આપણે આ પ્રશ્નનું સોલ્યુશન મેળવ્યું. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પ્રશ્ન 9 ની ચર્ચા કરીએ. તો પ્રશ્ન 9 શું કહેવા માંગે છે, નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તમારે જણાવવાનું છે કે આ સંખ્યા એ સમય છે કે અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 23 આપણે અગાઉ જોઈ ગયા કે અહીંયા 23 નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે કે 23 નું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા મળતું નથી, તેથી આ સંખ્યા કેવી કહેવાય, અસમય સંખ્યા કહેવાય બરાબર. આ એક ગુણની અંદર પૂછાઈ શકે. હવે જો મિત્રો બીજું રૂટ 225 એટલે કે વર્ગમૂળમાં 225 આપેલા છે. અહીં જો 225 નું વર્ગમૂળ આપણને ખબર જ છે કેટલું થાય 15 થાય. તો અહીંયા 15 એ કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે, માટે આપેલી સંખ્યા એ સમય સંખ્યા છે. હવે જો મિત્રો 0.3796 અહીં જુઓ અહીં કોઈ અંકનું પુનરાવર્તન નથી થતું અથવા તો અસંખ્ય અનંત સુધી આનો જવાબ નથી મળતો, અનંત અનાવૃત અનંત આવૃત સ્વરૂપે બરાબર. તો આ સંખ્યા કેવી કહેવાય, સમય સંખ્યા છે. અહીં દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ જાય છે, શાન થઈ જાય છે. હવે જુઓ 7.478 478 478 નું વારંવાર પુનરાવર્તન થાય છે, તેથી અહીં જો દશાંશ અભિવ્યક્તિ કેવી થાય છે, અનંત આવૃત સ્વરૂપની થાય છે. તો આ સંખ્યા કેવી કહેવાય, સમય સંખ્યા કહેવાય, કારણ કે 478 નું પુનરાવર્તન થાય છે. હવે જુઓ મિત્રો પાંચમું જોઈએ. તો 5મા દાખલાની અંદર 1.10 1 00 1 000 1 000 1 4 0 1, અહીં જુઓ અહીં એકની એક સંખ્યાનું પુનરાવર્તન વારંવાર થતું નથી, તો આ સંખ્યા કેવી કહેવાય, અસંખ્ય સંખ્યા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીં સ્વાધ્યાય 1.3 જોઈ ગયા. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળના લેક્ચરમાં આગળ આવતી એટલે કે ક્રમિક વિપુલ દર્શિતાની રીતે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.